હલો એવરી વન વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન ગ્રામર જેમાં ટૉપિક સિમ્પલ પાસ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ તેમાં ડબલ્યુ એચથી બનતા પ્રશ્નાર્થ વાક્યોની અંદર હુંથી બનતા પ્રશ્નાર્થ વાક્યો વિશે લાસ્ટ વિડીયોમાં જ અભ્યાસ કરી ગયા કે હુંથી પ્રશ્ન બનાવીએ ત્યારે કઈ રીતે આપણે વાક્ય રચનામાં ફેરફાર કરવાનો હોય છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હોય છે ત્યારબાદ તેનો એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરેલો તો ડબલ્યુ એચ હોવું એટલે કોણ ત્યાર પછી નેક્સ્ટ જે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે તેની વાક્ય રચના અને ઉદાહરણ વિશે અભ્યાસ કરીએ તો ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં સેકન્ડ છે વોટ વોટનો અર્થ થાય શું ક્રિયા કે વસ્તુ દર્શાવે છે એટલે જ્યારે પણ વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે તેના જવાબમાં વસ્તુ અથવા ક્રિયાનો ઉલ્લેખ થાય છે તો જુઓ એની વાક્ય રચના એટલે કે વાક્ય કઈ રીતે બને વોટ પ્લસ ડીટ પ્લસ કરતા અને ક્રિયાપદનું રૂપ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો એક્ઝામ્પલ એટલે ઉદાહરણ જુઓ માય ફાધર બોટ અ બાયસિકલ ફોર મી હવે આ એક વિધાન વાક્ય આપેલું છે તમને કે વોટથી પ્રશ્ન બનાવો તો ટ્રાન્સલેટ કરીએ તો મારા પિતાજીએ મારા માટે સાયકલ ખરીદી હવે આમાં વસ્તુ આપેલી છે બાયસિકલ અને સવાલ બનાવવાનો છે વોટ તો આ રીતે વાક્ય રચના બનશે ફર્સ્ટ વોટ ત્યારબાદ ભૂતકાળનું સહાયકારી ક્રિયાપદ ડીડ હવે જ્યારે વાક્યમાં માય આય વી આપેલું હોય અને પ્રશ્ન બનાવવાનો હોય તો તેનું યોર કરવામાં આવે છે તો માયનું થશે યોર ફાધર કારણ કે પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે કે તમારા પિતાજીએ તમારા માટે શું ખરીદ્યું તો જ સવાલ બનાવીએ ત્યારે માયનું યોર કરવાનું ક્રિયાપદનું મૂળરૂપ એટલે બોટ એ ભૂતકાળ છે આપણે મૂળરૂપ લખવાનું બાય ફોર યુ બીનું થશે યુ તો આ રીતે બોટથી પ્રશ્ન બનાવતી વખતે વાક્ય રચનામાં ફેરફાર કરવામાં આવે છે સેકન્ડ જુઓ વી એટ પકોડાસ ઇન ધ કેન્ટીન અમે કેન્ટીનમાં પકોડા ખાધા હવે શું ખાધું જો સવાલ પૂછે વોટ ગુજરાતીમાં તો તમે કેન્ટીનમાં શું ખાધું તો વીનું રૂપાંતર થશે તમે એટલે કે યુ તો વાક્ય રચના આ રીતે બનશે વોટ ડીટ યુ એટ એ ભૂતકાળ છે એનું મૂળ રૂપ લખવાનું ઇટ ઇન ધ કેન્ટીન ક્વેશ્ચન માર્ક પકોડાસ વડ નીકળી જશે કારણ કે જવાબમાં શું આવે છે પકોડાશ તમે શું ખાધું તો ઉત્તર આવે પકોડાશ એટલે એ શબ્દ સવાલમાં આવશે નહીં એટલે આ રીતે વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્ય રચનામાં ફેરફાર કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ છે વેર વેર એટલે ક્યાં જવાબમાં સ્થળ જ આવે એટલે વેરથી પ્રશ્ન બનાવીએ ત્યારે તેના ઉત્તરમાં હંમેશા સ્થળ દર્શાવેલું હોય છે એની પણ વાક્ય રચના સેમ જ છે મતલબ વેર વોટની જગ્યાએ આવશે વેર ડીડ પ્લસ કરતા ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દો જો આપેલા હોય તો એક્ઝામ્પલ જુઓ ધે સ્ટેટ ઇન અ ગેસ્ટ હાઉસ હવે આ સેન્ટેન્સમાં સ્થળ આપેલું છે ગેસ્ટ હાઉસ તો જ્યારે સવાલ બનાવીએ ત્યારે આ સ્થળ ધ્યાનમાં લેવાનું નથી એ સિવાયના જે શબ્દો છે એનો જ ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો વાક્ય રચના પ્રમાણે ફર્સ્ટ આવશે વેર ડી કરતા ધ્યે સર્વનામ છે ધ્યે ક્રિયાપદનું મૂળરૂપ એટલે આવશે સ્ટે ઈડી નીકળી જશે માત્ર સ્ટે જ લખવાનું છે વેર ડીટ ધ સ્ટે ક્વેશ્ચન માર્ક સ્થળ અંદર લેવાનું નથી સેકન્ડ ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન સ્થળ આપેલું છે ઇન ધ ગાર્ડન એ સિવાયના શબ્દો વાપરીને પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બનશે વેર ડીડ ધ ચિલ્ડ્રન પ્લે ઈડી નીકળી જશે કારણ કે મૂળરૂપ લખવાનું છે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક એટલે જ્યારે વેરથી પ્રશ્ન બનાવીએ ત્યારે તેના જવાબમાં હંમેશા સ્થળ દર્શાવેલું હોય છે ત્યારબાદ નેક્સ્ટ છે વેન વેન એટલે ક્યારે વેન એટલે જવાબમાં આવશે સમય હવે સમય એટલે જરૂરી નથી કે ઘડિયાળનો સમય દર્શાવેલો દિવસ પણ હોય મહિનો હોય વર્ષ પણ દર્શાવેલું હોય તો તે પણ સમયમાં જ ગણાય વાક્ય રચના જુઓ વેન પ્લસ ડીટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ ઉદાહરણ મીરા વેન ટુ સુરત લાસ્ટ મંડે હવે અહીંયા વાક્યમાં લાસ્ટ મંડે એટલે ગયો સોમવાર એ પણ સમય જ દર્શાવે છે કે મીરા ગયા સોમવારે સુરત ગઈ હતી મીરા ક્યારે સુરત ગઈ હતી એટલે લાસ્ટ મંડે એ પણ સમય એટલે એ દિવસ દર્શાવે છે એટલે એને પણ આપણે સમયમાં જ ગણી લેવાનું છે તો લાસ્ટ મંડે સિવાયના શબ્દોને ગોઠવીએ અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ વેન ડીડ મીરા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ગો ટુ સુરત વેન ડી મીરા ગો ટુ સુરત ક્વેશ્ચન માર્ક તો જવાબમાં આવશે લાસ્ટ મન્ડે સેકન્ડ એક્ઝામ્પલ અંજલી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ યર લાસ્ટ યર એટલે ગયું વર્ષ એ પણ સમય દર્શાવે છે એટલે એ શબ્દ નીકળી જશે બાકીના ગોઠવીને વાક્ય આ રીતે બનશે વેન ડીડ અંજલી વોનનું મૂળરૂપ થાય વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ક્વેશ્ચન માર્ક એટલે આ રીતે વેનથી પ્રશ્નાર્થ વાક્યની રચના બને છે ત્યારબાદ નેક્સ્ટ છે વય વય એટલે કેમ શા માટે એટલે એના જવાબમાં હંમેશા કારણ દર્શાવેલું હોય છે વાક્ય રચના એની પણ સેમ જ છે વય પ્લસ દીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એક્ઝામ્પલ જુઓ અજય વેન ટુ ધ પોસ્ટ ઓફિસ ટુ પોસ્ટ લેટર્સ અજય લેટર પોસ્ટ કરવા માટે પોસ્ટ ઓફિસ ગયો હતો તો આમાં જે કારણ છે પોસ્ટ લેટર્સ એ જવાબમાં આવે છે તો જ્યારે વાયથી પ્રશ્ન બનાવીએ ત્યારે આ કારણ નીકળી જશે વાય ડીડ અજય પાવશે ગો ટુ ધ પોસ્ટ ઓફિસ અજય પોસ્ટ ઓફિસ શા માટે ગયો હતો તો જવાબ આવશે લેટર પોસ્ટ કરવા એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલમાં રેશમા વેન ટુ ધ માર્કેટ ટુ બાય વેજીટેબલ્સ એટલે રેશમા શાકભાજી ખરીદવા માર્કેટ ગઈ હતી કારણ છે ટુ બાય વેજીટેબલ્સ તે નીકળી જશે અને સવાલ બનશે વાય ડીડ રેશમા ગો ટુ ધ માર્કેટ ક્વેશ્ચનમાં એટલે આ રીતે વાયથી પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન હુ વોટ વેર વેન અને વાયનો અભ્યાસ કરી ગયા તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં જ આ જ રીતે હેડિંગ તારીખ વાર વોટ અર્થ વાક્ય રચના ઉદાહરણ જે આપણે આજે એક્સપ્લેન કર્યા તે તમારે સારા અક્ષરે આ જ રીતે દરેક વસ્તુ લખવાની રહેશે વોટ વેર વેન અને વાય તેની સમજૂતી એટલે કે વાક્ય રચના ઉદાહરણ જે રીતે દર્શાયેલું છે એ જ રીતે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું રહેશે બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ઓકે